આપ સૌને જય સરદાર અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ખૂબ સારો સરસ મજાનો દિવસ, એમાં સરદાર સાહેબની જયંતી અને એ નિમિત્તે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક જીવાત્માના ચરણોમાં મારા પ્રથમ પ્રણામ. ત્યારબાદ મંચ ઉપર ઉપસ્થિત દરેક મહાનુભાવો, કાંજીભાઈ છે, અમારા પરમ સ્નેહી સૌજીભાઈ વેકરિયા છે, હરિભાઈ કથિરિયા છે, તથા દરેક નામી અનામી, દરેકના ચરણોમાં વંદન અને દરેકને હેપી દિવાળી. આજે સમય બહુ ઓછો છે, હાઈટ મારી વધારે છે અને થોડુંક પણ વાંધો નહીં. અવાજ આવે છે ને મારો? ખૂબ સરસ મજાનો વિષય આજે મને આપવામાં આવ્યો છે. સમય મારી પાસે બહુ ઓછો છે અને ઘણું બધું આપને કહેવું છે, એટલા માટે કાંઈ ચૂકાઈ ન જાય એ માટે થોડુંક લેસન કરીને પણ આવ્યો છું. કાયમ માટે હંમેશા કાંજીભાઈ હું એક વાત કરું કે તમે ગમે એટલા મહાન થઈ જાઓ અને ગમે એટલા મોટા માણસ થઈ જાઓ અને ગમે એટલા સુધરી અને કમ્પ્લીટ ક્લીન થઈ જાઓ, પણ જો દાંત કાઢવાનું ભૂલી ગયા ને તો તમે દુનિયાના ફેલ માણસ છો. 100% હેપીનેસ જે કહેવાય એ પ્રથમ છે. એટલે હસતો માણસ સારો અને સરદારનો ચહેરો ગંભીર લાગે છે, ગંભીર હતા નહીં. એ બહુ એટલે બહુ ટીખલ કરતા, એ બહુ રમતિયાળ હતા. આપણે સરદારને હંમેશા ગંભીર જોયા છે પણ એ હતા નહીં. એ એમના ગામની અંદર જે નડિયાદ બાજુ ગાંધી બાપુની બેઠક હતી ત્યારે કીધું હતું કે આપણે અહીંયા બધા ગાયનું દૂધ પીવો બાપુ કે એમ. હવે ત્યાં ભેંસ જ હતી, ગાય તો હતી જ નહીં. તો સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા, એ સાંભળે બેઠા બેઠા શું એમ, ક્યાંય ગાય છે જ નહીં બાપુ, આ ગાયની વાત હું કરે ખોટી, કાઢવી ક્યાંથી ગાય? એટલે હું કેવું સરદાર તમારું, ગાંધીજી કે બરાબર છે કે પણ અમારે અહીં ભેંસું છે પણ અમે ધોળાપટા મારી દેવું એટલે એમ લાગે ગાયનું પીએ. આવા સરદાર હતા, એને આપણે બહુ એટલે બહુ લોખંડી તો એના મનોબળ હતું, બાકી એનું હૃદય જે સાહેબ કોમલ હતું. તમે વિચાર કરો કે હું જે સરદાર વલ્લભભાઈ પટેલમાંથી હું જે શીખો છું, મારું તો પ્રિય પાત્ર છે. કારણ કે એમને ચાહું છું, એમના વિચારોને પ્રેમ કરું છું કે સાહેબ હજારો વર્ષો વયા જશે, કદાચ ભવિષ્યની જ મને ખબર નથી, પણ હજારો વર્ષો પહેલાં મને ત્રણ પાત્રો ખૂબ ગમે છે. પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણ, બીજા પંડિત ચાણક્ય અને ત્રીજા મારા જીવનની અંદર બેસ્ટ પાત્ર હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. અને આજે આ થોટ્સની અંદર આવ્યો છું એટલે નહીં, આ વિષયની અંદર આમંત્રણ સ્વીકાર કર્યું છે એ એટલે નહીં કે મને સરદાર વડે મારું પ્રિય પાત્ર છે એટલા માટે. મને હમણાં કીધું સ્ટીવ જોબ્સ વિશે બોલો તો હું ના પાડું, નહીં એ રહેવા દે, આવડે જ નહીં એનો ચાળો જ નહીં કરવાનો. તમે સાહેબ જેને ચાહતા હોય એના વિશે તમે દિલ ખોલીને બોલી શકો. આજે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે અહીંયા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની અંદર મને દિવાળીના દિવસે આ અવસર મળ્યો અને આ અવસર પાછળ મને 2-3 દિવસ સરદાર સાહેબના ચિંતન કરવાનો જે અવસર મળ્યો, જેના સાહેબ તમે વિચાર કરો કે જેનું ચિંતન કરો તો આમ મર્દાનગી છૂટી જાય અંદરથી, તો એની બાજુમાં ઉભા રહ્યા હોય તો એ હાલત શું થાય, એની ઉર્જાને સ્પર્શ કર્યો હોય તો એની તાકાત કેવડી હશે, અરે એની અરે રિયા હશે, એની મોજ કેવી હશે. અને સાહેબ એ સમયની અંદર એ આ આખો દેશની અંદર તમે વિચાર કરો કે હું એમ કહું સરદાર સાહેબ વિશે કે આપણે જ્યારે વિચાર કરવો હોય ને કોઈ સંકલ્પ સિદ્ધિ કરવી હોય ત્યારે આપણે સંકલ્પને સિદ્ધ કરવો પડે, પણ સાહેબ સંકલ્પ જેની વેઇટ કરે, મારી વિચારધારા સંકલ્પ જેની વેઇટ કરે કે સરદાર ક્યારે વિચાર નવો મૂકે અને હું સિદ્ધ થઈ જાવી સરદાર, કેટલું તપ હશે એનામાં, પોતાના ચારિત્રમાં કેટલું બળ હશે તમે વિચાર કરો. આજ બહુ તમને હળવીશ, દિવાળીનો માહોલ છે, ગંભીર કરવા જ નથી, આખું વર્ષ ગંભીર થઈને બેઠા છે, કરવા જ નથી, મારો ઈરાદો જ નથી, પણ 4 વાક્યો એના જીવનની અંદર કીધા છે એ આપણે સાંભળી છે. દરેક કથાઓ આપણે સાંભળેલી છે પણ કથાની પાછળ જે મર્મ છે એ શું કામ બન્યા? દાખલા તરીકે 4 વાક્ય એમણે કીધા સાહેબે કે પહેલું તો કાળજું સિંહનું રાખો,
તો આપણે હવે સાંભળી લીધું કાળજુ સિંહ, પણ રે કેમ? ઈમુદા નો વિષય છે, એની ચર્ચા કરવાની છે, રે કેમ? બીજી વસ્તુ એ સાહેબે એક સરસ મજાની વાત, સાચું બોલવાની હિંમત રાખો. તો એ બોલાય કેમ? કે જ્યારે પોતાની જાતને તમે ઓળખો કે એક મનુષ્ય તરીકે મારે હું ભૂલથી ભરેલો છું, આ જ્યારે તમને થોડીક જાતના દર્શન થાય ત્યારે તમને તમારી ભૂલ સ્વીકારવામાં તકલીફ નથી પડતી, ત્યારે તમે સત્ય બોલી શકો. ને બીજી વસ્તુ કે જ્યારે એવી સંગત બને, એવો માહોલ બને કે સામે માણસ પણ એવો લાયક હોય, ત્યારે તમે આ બે સમન્વય થાય ત્યારે સત્ય બોલી શકો, આ સત્ય બોલી શકો. બીજી વસ્તુ કે ત્રીજું, અન્યાય સામે અવિરત લડતા રહો. જો ખાલી એણે એમ નથી કીધું કે અન્યાય સામે લડતા રહો, અવિરત શબ્દ ઉપર હું વજન મારું છું. કન્ટિન્યુટી. એક મોટિવેશનનો કાર્યક્રમ કરો ને બીજે દિવસે માણા બદલી જાય, હું પોતે કહું છું કાંઈ ફરક ન પડે. પણ સાહેબ તમે દર ગુરુવારે ટોચા ઉપર ટોચા માણો એટલે માણસ બદલાઈ જાય, એ પાકી વાત. માણસ બદલાઈ જાય, ચેતના બદલાઈ જાય માણસની. આ તમે જે કરી રહ્યા છો એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ કામ છે, એક મનુષ્યની ચેતના બદલવાનું કામ કરી રહ્યા છો, એને હું વંદન કરું છું. આપ સૌને અભિનંદન પાઠવું છું કે આ બહુ મોટું કામ છે. એનાથી આગળ ચોથી વસ્તુ, આ ખાસ કરી અને સ્ત્રીઓએ લીધા જેવી છે સરદાર સાહેબ, ઘરની વાત ઘરમાં રાખો. સાહેબ તમે વિચાર કરો કે જીવનની અંદર, એના જીવનની અંદર કોઈ દિવસ જશ્ન ચાહ્યો જ નથી, ક્યારેય નહીં. આપણે બધાને કેવું શીખવા જેવું છે, ક્યારેય જશ્ન ચાહ્યો નથી એને. તમે વિચાર કરો, જશ્ન નથી ચાહતા પણ અપજશને કેવો પચાવવો પડે. કે સાહેબ જે માણસ, અને વડાપ્રધાનનું પદ જાતું કર્યું, અને પત્રકાર જ્યારે પૂછે છે કે તેમ કેમ તમે જાતું કર્યું, 12 માંથી 11 માં તમારા હાથે જાતું કેમ કર્યું, ત્યારે સાહેબ સરદાર જવાબ આપે, સાંભળજો. યાર પહેલું વાક્ય જે બોલ્યો છું, સરદાર સાહેબનું પહેલું વાક્ય જો મને પ્રાયોરિટીનો બાદશાહ કહેવાય ભલા માણસ. કયા સામે કયા સમયે કઈ વાત કરવી, કયા સમયે કઈ બુદ્ધિ ચલાવી, એટલી ખતરનાક વિવેક બુદ્ધિ એવો પુરુષ મેં જોયો આ ભારત વર્ષની અંદર. કયા સમયે કઈ વાત કરવી, એની ચાર લાઇનની અંદર હું આમ એક વચ્ચે કહી દઉં, કારણ કે થોડી થોડી ઝલક આવશે મારી લખેલી ચાર લાઇન છે. કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું પાંધી, પણ એની હાજરીમાં, એની હાજરીમાં, એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો ઘણું છે. રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન, એ જ શક્તિ. કેમ હવે એમ થાય સરદાર સાહેબે, રાઈટ સાહેબે કોર્ટની અંદર સાહેબ હજી પગથિયા ચડતા હતા, એમાં ખીચાની અંદર ચિઠ્ઠી આવી, ચિઠ્ઠી વાંચીને મૂકી દીધી, કેસ લડ્યા, અને આ વાત આપણે સાંભળી છે, અને કેસ પૂરો થયો અને ઢળી પડ્યા. અને કેમ કેમ ભાંગી ગયા કોઈ પૂછે છે, તો કે મારા બાનું અવસાન થઈ, સોરી મારા પત્નીનું અવસાન થઈ ગયું. આવું કે છે તો કે એ કેમ એવું, મતલબ કે તો તમે આટલું જોરદાર દલીલ કરી અને તમે કેસ જીતી ગયા, તો કે એ મારા હાથમાં નહોતું પણ આ તો મારા હાથમાં હતું. ને જે વર્તમાનની અંદર સ્થિર રહી શકે, આપણે વાતું કરી શકીએ, એ વર્તમાનમાં સ્થિર હતા. જેને ભૂતકાળનું ધ્યાન હતું પણ વર્તમાન જે જેના હાથમાં હતો, પ્રકૃતિ સાહેબ એના ચારિત્ર ઉપર નાચવા માંડે એવું વ્યક્તિત્વ, એવું એનું ચારિત્ર, એક પણ કોલર ઉપર જીવનમાં ડાઘ નહીં. તમે વિચાર કરો, દુશ્મન પણ એનો વિરોધ ન કરી શકે એ કેટલું ખતરનાક કર્મયોગી વ્યક્તિત્વ છે, કલ્પના તો કરો. બાકી બોલવામાં પાછી પે નહીં કરે, કડવી બોલી કહી જ દેવાનું, હૃદયમાં ઘા લાગી જાય પણ ઘા ભલે લાગી જાય પણ તમે એને નફરત તો ન જ કરી શકો. અમુક વ્યક્તિત્વ એવા હોય, નફરત ન કરી, તમારી તાકાત નથી તમે નફરત કરી શકો. સાહેબ પ્રાયોરિટીની દુનિયાના બાદશાહ હું કહી શકું. શું કામ કે રાજસ્થાનની અંદર રાજા માનતા નહોતા, 562 રજવાડા જયારે ભેળવાના હતા, એમાં એક રજવાડું વાત માને નહીં રાજસ્થાનના રાજા, આ પ્રસંગ આપણે સાંભળેલો. અને એ સમય બની એવો ગયેલો, પ્રાયોરિટી મતલબ ધર્મ, ધીરજ, મિત્ર અને નારી, આપતકાળ સંબંધ, આપતકાળ જયારે આવે ત્યારે એની પરખ થાય. તુલસીદાસજી એમ કહે છે આ ચાર વસ્તુ છે, પણ હું મુદ્દાની વસ્તુ એ કહું, તમે સરળ છો, તમે શાંત છો, તમે શુદ્ધ છો,
એ ક્યારે ખબર પડે? કે જ્યારે તમારી સામે આવીને ઊભું રહીએ ત્યારે, કે હું વૈરાગી છું, હું ત્યાગી છું, મને પૈસાનો મોહ નથી. પણ બંડલ સામે આવે ત્યારે ખબર પડે મોહ કેવો. મને મર્સિડીસ નો મોહ નહીં, પણ તારી પાસે નથી એટલે આવે ત્યારે તારું પાવરમાં ન હોય તો કામનું છે. એ ક્યારે ખબર પડે? એક્ઝેક્ટ વસ્તુ જ્યારે સામે આવે ત્યારે. આ ચાર વસ્તુ એવી છે. પણ આપણે એમ કહીએ કે સરદાર વલ્લભભાઈ પટેલમાં વિવેક બુદ્ધિ પ્રાયોરિટી, શું કામ? એની સ્થિત પ્રજ્ઞતાને વંદન કરવા પડે. શું કામ? સ્થિત પ્રજ્ઞ શાંત માણસ. કે સાહેબ તમે વિચાર તો કરો, જશ ન મળે. અબજશનો કેવડો મોટો ભાથો. ગાંધીજી જ્યારે, ગાંધીજીની હત્યા થાય ત્યારે એમ કે બાપુનું ધ્યાન ન રાખ્યું સરદાર સાહેબ, બાકી આવું ન બને. અરે સાહેબ, જેના શબ્દ ઉપર આ જ્યારે વડાપ્રધાન, મેં વાત કરી કે પત્રકાર પ્રશ્ન પૂછે કે આટલું બધું તમારા ફેવરમાં હતું, તમે કેમ ન બન્યા? તમે સાંભળજો, એક બહુ મોટી વસ્તુ શીખવા જેવી છે. ત્યારે સરદાર સાહેબ એમ કહે છે, દેશ હજી નવજાત શિશુ છે, હજી આ દેશને મોટો થવા દેવાનો છે, હજી આ દેશ નાનું બાળક છે. અને જો હું વડાપ્રધાન બનું તો વિભાજન થાય, મને વિભાજન મંજૂર નથી, મારા માટે દેશ પ્રથમ છે, પદ નહીં. જોડે ઈ સરદાર, તોડે ઈ સરદાર નહીં સાહેબ. આ ત્રણ પાત્રો મને ગમે છે એટલા માટે કૃષ્ણે જોડવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, વાસ્તવિકતા તમે પ્રગટ કરો એ મોટિવેશન છે. અહીંયા આવીને વાત કરું, દુશ્મનો કોઈ દી ન બનાવવા, એ વાત સાચી. સજ્જનતાની નિશાની એ નથી કે તમારા કોઈ દુશ્મન નથી, એ તો કાયરતાની નિશાની છે. સજ્જનતાની નિશાની એ છે કે દુશ્મન ન બને એના માટે તમે અથાક પ્રયત્ન કર્યા છે, એ સજ્જનતાની નિશાની. બાકી સત્ય માટે લડો, દુશ્મન તો બનવાના. વલ્લભભાઈ પટેલના પણ હતા, પણ દુશ્મન હતા, પણ એ નફરત ન કરી શકે. 562 રજવાડામાંથી એક રજવાડું નહોતું ભળતું. હૈદરાબાદનો પ્રશ્ન બધાને ખબર છે, ત્યાંનો નિઝામ અને કઈ ભાષામાં વલ્લભભાઈ એને સમજાવ્યા, એ બધી કથા ખબર છે. અને ભેળવી દે છે હૈદરાબાદને, તો તમે વિચાર કરો કે એની યાર કઈ ભાષા વાપરી. કાયદેસર ધમકી મારીને ભેળવી દીધું છે, કાયદેસર જ એમ. એ બધી વાત મૂકી દઈ, તારી બધી વાત સાચી. બારડોલીના સત્યાગ્રહની અંદર એક જણો જમીન ભેળવવા ના પાડતો હતો સહી કરવાની. તો એ કે હું સહી ન કરું, મને બે ફામ બોલ્યા છે સરદાર, અહીં આવીને માફી માગે તો કામ થાય, બાકી ન થાય. ખેડૂત કેવો, તો હવે એકની સહી નહીં આવેલી જમીન ભેગી કરવામાં. એમાં પટેલ પૂછાપૂછ કરે કે આનો ડખો હું છે, અટકે છે ક્યાં? કે છે આવું હોય કે તમે બહુ બોલ્યા છો, કે એની પાછળ માફી માગે કે એમાં હું છે. હાલો સાંભળજો, મજાની વસ્તુ. એ કે ભાઈ તને શું વાંધો છે, હું તારા વિશે બહુ બોલ્યો છું એટલે ખરાબ. કે હા, આજ પછી તારા વિશે ખરાબ નહીં બોલું, તારા વખાણ કરી બસ. ઓલા સહી કરી દીધી, માફીનો છેદ ઉડાડ નાખે સરદાર ભલામણ. કે આ સમયે કઈ વસ્તુનો ઉપયોગ કરો તો વિચાર તો કરો, ઉડાડ નહીં. ત્યારે પૂછે છે કે દેશ નવજાત શિશુ છે, અને ગાંધી બાપુએ કીધું કે આને વડાપ્રધાન બનાવવાના, એટલે બનાવવાના. કારણ કે મેં મારા દિલને લોક મારી ચાવી સમુદ્રમાં નાખી દીધી છે, દિલ ગાંધી બાપુને આપી દીધું છે. ગાંધી કે ઓકે, આટલું સમર્પણ, આટલું આટલું સમર્પણ. પણ બધી વાત અરે સહમત નહીં હો, એ તો બધા બેઠા હોય રાઉન્ડમાં, ત્રણ પાંખના વડા બેઠા હતા, ન્યા બાપુ સલાહ આપતા હતા કે અહિંસા રાખવાની. સાંભળો, સરદાર પણ બેઠા હતા બરાબર, એટલે ત્રણેય પાંખના વડા સરદાર સામે જોવે, બાપુ એવી વાત કરે. એટલે સરદાર સાહેબ કે બાપુ એ વાત કરે છે, બાપુ એમ કહેવા માગે છે કે દેશ માટે કરેલી હિંસા પણ અહિંસા કહેવાય, એમ કરીને ઉપાડી લીધું. પછી ક્યાં વાત આવા એમ, એને જવાબ તમે કોઈ પણ અઘરી પરિસ્થિતિને સરળ કરી નાખે. મહાદેવ પૂછે, મહાદેવભાઈ પૂછે જેલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ હોય ત્યારે, કે અંદર કેવી મજા આવે? તે અંદર મજા આવે, જેલમાં કેવી રીતે રાખે છે? એ કે રીઠા ગુનેગાર હોય એવી રીતે રાખે છે, કે જમવાનું ભાવે, એ કે પાણીમાં રોટલી નાખી દે પછી ચકાચક કઈ ઘટે નહીં. અઘરી પરિસ્થિતિને ઈઝી બનાવે. આજના યુવાનોને હું કહેવા માંગુ છું સાહેબ, બે વાત હું તમને નીચોડ આપું છું, મારી પાસે સમય બહુ ઓછો છે, પણ હું તમને નીચોડ આપું છું. કે એક યુવાન છે, એ ધ્યાન કરતો કરતો સિગરેટ પીવે છે, અને એક સિગરેટ પીતો પીતો ધ્યાન કરે છે. આમાં બેમાં ફરક હું મને જણાવું.
વડીલો સમજી ગયા. એક જણો ધ્યાન કરતો કરતો સિગરેટ પીવે છે અને એક જણો સિગરેટ પીતો પીતો ધ્યાન કરે છે. આમાં બે માં ફરક એ છે કે જે ધ્યાન કરતો કરતો સિગરેટ પીવે છે એના માટે ધ્યાન પ્રથમ છે, સિગરેટ ગૌણ છે. અને જે વ્યક્તિ સિગરેટ પીતો પીતો ધ્યાન કરે છે એના માટે સિગરેટ પ્રથમ છે, ધ્યાન ગૌણ છે. તો હું આજના યુવાનોને હું એટલું કહેવા માંગુ છું, જો સરદારને પ્રેમ કરતા હોય તમે, હું એમ નથી કહેતો તમે આ છોડી દો, આ મૂકી દો, પણ તમારા પરમ સત્યને જે મહાન લક્ષ હોય એને મુખ્ય રાખો, અવગુણોને ગૌણ રાખો. એક દિવસ એ તમારું મુખ્ય લક્ષ છે એનો પાવર એટલો મજબૂત થઈ જશે કે તમારું ઓલું આપોઆપ છૂટી જશે. કેમ છૂટી જાય? કે સાબરમતી વખતે હવે એટલું ઇજ્જત તો હોય ને, અંગ્રેજો ઓળખતા હોય, જેલની અંદર જાય એટલે અંગ્રેજો માન સન્માન તો આપે, પણ આપણી વચ્ચે સરદાર કથા જે કરે છે, ધરમસિંહભાઈ ભુવા ઉપસ્થિત છે, એમને જોરદાર તાળીઓથી વધાવી. આ શું કામ? કે એણે સરદાર વલ્લભભાઈ પટેલ ચેઇન સ્મોકર, સિગરેટ પીતા, પણ એના માટે સિગરેટ ગૌણ હતી. તો એનો 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 તોડ કેવો નીકળે કે જ્યારે જેલની અંદર જાય તો હજી એન્ટ્રી કરે ત્યારે એક અંગ્રેજ અધિકારી સલાહ કરે સિગરેટ પીવાની, એટલે સિગરેટ પીતા હોય એટલે તરત આમ કરીને આમ હાથ આમ કરે, તરત હાથ ખેંચી લઈએ. એ કે બે રકમાં મળશે, એ કે નહીં તો મારે બે રકમાં સિગરેટ વગર તડપવાનું, આ તડપ જ ન જોઈએ, આજથી એક સિગરેટ બંધ, આ એક સેકન્ડમાં ત્યાગી શકે એટલી સામર્થ્ય એનામાં હતું. કારણ કે એના માટે અવગુણો ગૌણ હતા. હું એમ કહું છું કે અવગુણો તો મનુષ્ય છે હોય, પણ એને ગૌણ રાખવા એ મહત્વની વસ્તુ છે. અને સૌથી સંકલ્પ શક્તિ જે સરદાર વલ્લભભાઈ પટેલની છે એ અદ્ભુત છે, એ મને ખૂબ ગમે છે. 1932ના જેલવાસ દરમિયાન 1933ની અંદર વિઠ્ઠલભાઈનું જ્યારે મોટાભાઈનું મૃત્યુ થાય અને એ સમયે સરદાર સાહેબ વિનંતી કરે છે કે મારા મોટાભાઈનું મૃત્યુ થયું છે, તો અવસાન થયું છે, મને જવા દો થોડા દિવસ માટે. ત્યારે અંગ્રેજો નક્કી કરે છે હવે ચિપટીમાં આવ્યા કમ્પ્લીટ, અને શરતોનું લિસ્ટ બનાવે છે. અને શરતોની લિસ્ટમાં મુખ્ય શરત એ હોય છે કે આઝાદીની ચળવળમાંથી તમે નીકળી જાઓ, એટલે તમને જવા દઈએ. 1932માં એમના બાનું પણ મૃત્યુ થાય છે. તો સાહેબ હસતા મોઢે એ ચિઠ્ઠી સરદાર ફાડી નાખે છે અને એમ કહે છે કે મારી માનો છેડો છૂટી ગયો એ તો મારા હાથમાં નથી, પણ મારી ભારત માતાનો છેડો છૂટવો ન જોઈએ એ તો મારા હાથમાં છે. ક્યાં સમયે પ્રાથમિકતા? એક જ વાક્ય, પરમ સત્યને પ્રાથમિકતા. કોઈ એમ કે સરદાર ત્યાગી છે તો હું એમ કહું એ વાક્ય પણ ઓછું પડે છે. કાલ રાતે સૂતો તો મેં ત્યાગ શબ્દ નાનો પડે આ વ્યક્તિત્વ માટે, કારણ કે ત્યાગ સામે બીજું લાગે ને, આપણે એમ કહીએ સિક્કાની એક બાજુ એટલે બીજી બાજુ તો છે, આપણે એમ કહીએ સત્ય માણસ છે તો અસત્ય તો હોય થોડું પડ્યું, પણ ત્યાગ હોય તો થોડોક ભોગી લાગે ને, ત્યાગ અને ભોગ, એનાથી પણ ઊંચો શબ્દ જ્યારે વાપર હોય ત્યારે હું કહું વિતરાગી હતો, ત્યાગી નહીં. આ મહાપુરુષ વિતરાગી હતા. વિતરાગી એટલે કે તમે કર્મ કરો અને છાપ હૃદયમાં ન છૂટે એને કહેવાય વિતરાગી, અને ત્યાગી એટલે કે તમે ત્યાગ કરી દીધો પણ અંદર હોય મેં કર્યું. ત્યાગ સારો છે, નહીં એમ નહીં, આપવું એ તો સારી બાબત છે, પણ વિતરાગી એટલે એ નહીં નહીં સાહેબ. દુઃખની વાત એ છે, દીકરી મણિબેનના ફોટા તમે જોવો છો, એ પણ એવું વ્યક્તિત્વ, સમય નથી પણ એક આ તમે વાંચજો એમના પુસ્તકો, જીવન આખું સમર્પિત કરે, ચશ્માની દાંડી ઉપર દોરો મારી અને આખું જીવન કાપી નાખે, અને અમુક મૂડી થોડી રકમ અને 20 લાખની રકમ મણિબેન જ્યારે આપવા જાય છે, સાહેબ વિચાર તો કરો, મગજ ફાટી જાય એવી વાત. વડાપ્રધાન જે હોય છે એ એક કલાક એની દીકરીને બેસાડે બાર, અને પછી એમ કે 20 ગૃહપ્રધાનના ખાતાની મૂડી 20 લાખ રૂપિયા, અને ત્યારે કાંઈ નહીં પૂછવાનું ઘરે પરિસ્થિતિ શું છે, કાંઈ નહીં, ખાલી ઓકે આટલા પ્રોફેશનલ, આવા અમુક બે ચાર આઈટમ છે ને એમાં હજી દેશ થોડોક પીડાય છે. હા, પટેલ જો હોત ને તો મારત હજી કમ્પ્લીટ, કારણ કે એ એવા નહોતા હકીકત. પણ વિશેષ આ વસ્તુ શીખવા જેવી છે,
બે ત્રણ પ્રસંગો છે પણ બે મિનિટની અંદર મારી વાતને વિરામ આપું. મારા મિત્ર સાયરામ દવે એમ કે સરદાર એટલે સુદર્શનવાળી વાંસળી, શીતળતાનો સૂરજ, મધ મીઠો દરિયો, લીલું છમ રણ, ધરતી ઉપરથી ઉતરી આવેલું અફાટ આકાશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં પણ યુનિટીનું સ્ટેચ્યુ એ સરદાર વલ્લભભાઈ પટેલ. અને મારા શબ્દની અંદર કહું, મારા શબ્દની અંદર હું કહું કે સરદાર પટેલ ઉપર પટેલોને ગૌરવ ચોક્કસ હોવું જોઈએ, હોવું જ જોઈએ. એ તો સાહેબ દુઃખના લીધા જેવી વાત છે, એ હોવું જોઈએ. પણ સરદાર વિશ્વની ચારિત્રની વિરાટ પ્રતિમા છે. સરદાર વિશ્વાસ છે, આઝાદીનો એક શ્વાસ છે, અને ત્યાગી અને વિતરાગી પણ છે. આ દ્રષ્ટિકોણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે જ્યારે બને છે ત્યારે એ સરદાર પૂરેપૂરા અસરદાર સાબિત થાય છે આપણને. એટલે વિશેષ ન કહેતા 149મી સરદાર જયંતિ નિમિત્તે, એક દિવાળીના પર્વ નિમિત્તે આપ સૌ ભેગા થયા છો, ત્યારે ભગવાન પ્રભુ ઠાકોરજીને દ્વારકાધીશને એટલી પ્રાર્થના કે અટકેલા કામ ઉકેલે નહીં, તમારા કામ અટકે જ નહીં આ વર્ષમાં, એટલી ઠાકોરજીના હૃદયમાં પ્રાર્થના કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળો, વધુ ક્યાંય સમય લેવાઈ ગયો હોય તો આઈ એમ સોરી, પણ મારો ભાવ રજૂ કર્યો. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ. જય સરદાર.